વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? જય સ્વામિનારાયણ. પ્રકરણ નંબર 10, સૂક્ષ્મજીવો વડે માનવ કલ્યાણ અથવા તો માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, આપણે સરસ મજાના ચેપ્ટરની સમજૂતી મેળવી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ફાળો આવો એક ટોપિક ચાલુ કર્યો હતો. ઔદ્યોગિક રીતે, વ્યાવસાયિક રીતે જે ઉપયોગી છે એવા જે કંઈ રસાયણો છે, જે કંઈ પદાર્થો છે, જે કંઈ પ્રોડક્ટ્સ છે કે જે સૂક્ષ્મજીવો દ્વારા મેળવવામાં આવે છે, તો આપણને ખબર પડે કે સૂક્ષ્મજીવો કેટલા ઉપયોગી છે. જો સૂક્ષ્મજીવો ના હોત તો કદાચ કુદરતમાં કેટલીક ઘટનાઓ પણ ન બનત. કુદરતની અંદર સૂક્ષ્મજીવો વડે ઉત્પાદિત જે દ્રવ્યો છે, દ્રવ્યો આપણને પ્રાપ્ત ના થાત અને આપણે એનો જુદી જુદી રીતે ઉપયોગ ન કરી શકત. તો ગયા લેક્ચરમાં આપણે આલ્કોહોલિક પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક્સ શું છે એની એક સરસ મજાની આપણે સમજૂતી મેળવી. આજનું જે લેક્ચર છે એ લેક્ચરની અંદર ઔદ્યોગિક ઉત્પાદનોમાં જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો વડે, બરાબર છે, ઔદ્યોગિક અથવા તો વ્યાવસાયિક રીતે ઉત્પાદિત એવા રસાયણો, પછી ઉત્સેચકો, પછી અન્ય જે જૈવ સક્રિય અણુઓ જે છે એ અણુઓના ઉત્પાદનમાં ટૂંકમાં કેટલાક અગત્યના કાર્બનિક રસાયણો છે, કેટલાક અગત્યના ઉત્સેચકો અને કેટલાક અગત્યના જે જૈવ સક્રિય અણુઓ જે છે કે જે સૂક્ષ્મજીવો વડે ઉત્પાદિત થાય છે એની આજે આપણે સરસ મજાની સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં એક સરસ મજાનું તમને યાદ રહી જાય એ માટેનું ટેબલ બનાવેલું છે. ટેબલ તમે જોશો, તમારે બસ આ ટેબલનું શું કરવાનું છે, તો સાહેબ આ જે ટેબલ છે આ ટેબલનું તમારે ફોટો પાડી લેવો અને પછી જ્યારે પણ તમે આ ટોપિક વાંચો બેસો ત્યારે બસ આ ટેબલને જોઈ લેવું, એટલે તમારું કામ ઇઝી થઈ જશે. તમારા ભાગે બહુ જ સરસ મજાનું કામ પૂરું થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, બરોબર, આ જે ટોપિક છે એ બોટની પરીક્ષા અને નીટની જે પરીક્ષા છે એનામાં બરોબર એમસીક્યુની દ્રષ્ટિએ, બરોબર એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી બોર્ડ અને નીટ એમ બંને માટે આ જે ટોપિક છે એ બહુ જ અગત્યનો છે. એટલે તમારે આ ટોપિકને સમજ્યા પછી, આ ટોપિકને ભણ્યા પછી શું કરવાનું, તો કે એને સરસ મજાનો તમારે શું કરવાનું, તો સાહેબ તૈયાર કરી નાખવાનું, બરાબર છે. એટલે તમને ખ્યાલ આવી જાય કે સાહેબ શું કહેવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, મારો જે તમને કહેવાનો મતલબ છે એ ખ્યાલ આવી ગયો. તો આપણે જે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ રસાયણોનું, પછી કેટલાક અગત્યના ઉત્સેચકો અને કેટલાક જે જૈવ સક્રિય અણુઓ છે એમનું ઉત્પાદન કયા કયા પ્રકારના સૂક્ષ્મજીવો વડે થાય છે અને તેઓ આ જે દ્રવ્યો છે ક્યાં ક્યાં ઉપયોગી છે, બરાબર, એનું એક સરસ મજાનું ટેબલ છે. તો વ્યાવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદન તો કયા કયા દ્રવ્યો છે, શેમાંથી મેળવવામાં આવે છે, કયા પ્રકારના સૂક્ષ્મજીવો છે, મેં લખ્યું છે સ્ત્રોત, તમે સ્ત્રોત પણ લખી શકો છો, અથવા તો કયા પ્રકારના સૂક્ષ્મજીવમાંથી તેમને મેળવવામાં આવે છે, મેળવવામાં આવતું રસાયણનું નામ અને એનો ઉપયોગ ક્યાં થાય છે. તો એક એક કરીને આપણે ટોપિકને જોતા જઈએ એટલે આપણું કામ ઇઝી થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર જોશો બેટા, તો પહેલી એક સમજૂતી આપણને આપેલી છે કાર્બનિક રસાયણ અથવા તો કાર્બનિક એસિડ. કેટલાક જે કાર્બનિક એસિડ્સ છે એ કાર્બનિક એસિડ્સ પણ આપણને શેમાંથી મળે છે, તો સાહેબ સૂક્ષ્મજીવોમાંથી મળે છે. કેટલાક કાર્બનિક એસિડ પૈકીનું પહેલું એક નામ મેં લખેલું છે એસ્પરજિલસ નાઇજર, બરાબર. શબ્દ ધ્યાન રાખવાનો, વૈજ્ઞાનિક નામ બધાના આપેલા છે પણ એને પહેલાં સમજીએ, તો સાહેબ એસ્પરજિલસ નાઇજર એ એક પ્રકારની શું છે, તો સાહેબ બીજું કંઈ નહીં પરંતુ આ એક પ્રકારની શું છે, તો સાહેબ ફૂગ છે. પહેલાં એક બાબત યાદ રાખીએ આપણે, અને એના દ્વારા જે રસાયણ ઉત્પન્ન કરવામાં આવે છે રસાયણનું નામ છે અને આપણે કહીશું સાઇટ્રિક એસિડ. શું બોલીએ બેટા? તો કે સાહેબ આ એક પ્રકારના શું છે, તો સાહેબ આ એક પ્રકારના સાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરે છે અને આ સાઇટ્રિક એસિડ એ ખાસ કરીને ઔદ્યોગિક રીતે બરોબર જે વપરાશમાં લેવાય છે, તમે લોકો જાણો છો એ પ્રમાણે કે જે ખાસ કરીને પેકિંગ ફૂડ મળે છે, બરાબર, જે પેક્ડ ફૂડ હોય, અથાણા છે કે બીજા કોઈ પણ પ્રકારના જે પેકિંગ ફૂડ હોય એમાં સાઇટ્રિક એસિડ ઉમેરેલો હોય કે જેથી કરીને આવા ખોરાક જે છે એને લાંબા સમય સુધી બરાબર સ્વસ્થ બનાવી રાખે, લાંબા સમય સુધી એમને એમને એમ જાળવી રાખે, એમને બગડતા અટકાવે. તમે પણ તમારા ઘરમાં જુઓ કે અમુક સમય પછી આપણા ઘરમાં રહેલું જે અથાણું છે એ બગડી જતું હોય,
એની કાળજી લેવામાં ના આવે. પણ તમે જુઓ કે એક વર્ષ બે વર્ષ સુધી મોલમાં કે અન્ય દુકાનોમાં કે પછી ફરસાણની દુકાનોમાં અથાણા એમને એમ જ હોય, બરાબર. એને કંઈ, કારણ કે એમાં શું ઉમેરેલું હોય, બીકોઝ એમ સાઇટ્રિક એસિડ ઉમેરેલું હોય. એ સાઇટ્રિક એસિડ છે ને બેટા પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગમાં આવે. પ્રિઝર્વેટિવનો મતલબ છે કે તે ખોરાકને બગડતો અટકાવે અને લાંબા સમય સુધી તેમને તેમ જાળવી રાખવા માટે ઉપયોગી હોય. આવું જ બીજું એક રસાયણ, બીજું એક સજીવનું નામ આપેલું છે, બરાબર. એનું નામ છે એઝિટોબેક્ટર એસિટી. ચલો આવડી જશે. પહેલા નામ યાદ રહી ગયું કયું હતું, તો કે સાહેબ એસ્પરજિલસ નાઇઝર. એસ્પરજિલસ નાઇઝર શું છે, તો કે સાહેબ એક પ્રકારની ફૂગ છે, બરાબર. અને એમાંથી પ્રાપ્ત થતું રસાયણ કયું છે, તો કે સાહેબ સાઇટ્રિક એસિડ છે. ચલો આવડે. સાઇટ્રિક એસિડ એટલે પહેલો અક્ષર સી અને એસ્પરજિલસ નાઇઝર તો પહેલો અક્ષર એ. તો તમે આને યાદ રાખવું હોય તો ઘરમાં એસી લગાવવું છે, બરાબર, તો એસી ઉપરથી યાદ રાખી શકો. બીજું એક છે એસિટોબેક્ટર એસિટી. એસિટોબેક્ટર એસિટી નામના જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયામાંથી બરાબર આપણને શું મળે છે, તો કે સાહેબ એમાંથી આપણને એસિટિક એસિડ મળે છે. તો આપણ બરાબર પહેલા તો આપણે આને ઓળખી લઈએ, એસિટોબેક્ટર એસિટી શું છે. નામ જ છે બેક્ટર, તો બેક્ટર ઉપરથી બેક્ટેરિયા, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને સ્કૂલના અને બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ તો ભણાવી રહ્યો છું, પણ સાથે સાથે સ્કૂલ અને નીટ માટે પણ અને ગુજકેટ માટે પણ કેટલાક અગત્યના જે મુદ્દા છે કવર થતા હોય. કેટલાકને એ ખબર ના હોય પતી ગયા પછી કે એસિટોબેક્ટર એસિટી શું છે, તો કદાચ યાદ રાખીએ એના નામમાં જ રહેલું છે એનો અર્થ. એના નામમાં જ એનો અર્થ છે બેક્ટર. બેક્ટર ઇટ મીન્સ બેક્ટેરિયા. તો એસિટોબેક્ટર એસિટી નામના જે બેક્ટેરિયા છે એ એસિટિક એસિડ ઉત્પન્ન કરે છે. અને એસિટિક એસિડ એ પણ બરાબર ઔદ્યોગિક રીતે પ્રિઝર્વેટિવ અને જે તૈયાર ખોરાક છે, તૈયાર ખોરાકને લાંબા સમય સુધી સાચવવા માટે એનો ઉપયોગ થાય છે. ચોપડીમાં ઉપયોગ નથી આપ્યો, પણ મેં તમને એ વધારાની સમજૂતી આપી. ચલો આવડી જશે બેટા. પછી એ જ રીતે આવા જ બીજો એક પ્રકારનું કાર્બનિક રસાયણ છે, જેને આપણે નામ આપીએ બ્યુટીરિક એસિડ. શું નામ લખ્યું બેટા? ને બ્યુટીરિક એસિડ. બ્યુટીરિક એસિડ તો એ પણ એક પ્રકારના બેક્ટેરિયા, અને બેક્ટેરિયાનું નામ લખ્યું છે આપણે ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ. નામ જ છે, નામ ઉપરથી તમને એસિડ યાદ રહી જાય, અથવા એસિડ ઉપરથી તમે બેક્ટેરિયાનું નામ યાદ રાખી શકો છો. ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ નામના જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા શું કરે છે, બ્યુટીરિક નામનો એસિડ ઉત્પાદિત કરે છે. અને આ બ્યુટીરિક એસિડ શું કરે છે, તો સાહેબ ખાસ કરીને કેટલીક વખતે બરાબર જે પેકિંગ ફૂડ આવે છે, પેકિંગ ફૂડમાં કેટલીક વખતે જે ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે, બરાબર, એ આખી પ્રક્રિયા માટે આ બ્યુટીરિકમ નામનો જે બેક્ટેરિયા છે, જેના વડે ઉત્પન્ન થતું જે બ્યુટીરિક એસિડ છે, એ બ્યુટીરિક એસિડ બરાબર એ ત્યાં એનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ રીતે બીજા એક બેક્ટેરિયા, બેક્ટેરિયાનું નામ જે આગળ આપણે ભણી રહ્યા છે, શું નામ લખ્યું બેટા? મેં તો કદાચ લેક્ટોબેસિલસ. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા શું કરે, તો સાહેબ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા અથવા આનું બીજું નામ છે જે આગળ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે. શું નામ લખ્યું હતું બેટા? તો યાદ છે બધાને, આનું બીજું નામ હતું એલએબી. એલએબી ઇટ મીન્સ લેક્ટિક એસિડ બેક્ટેરિયા. લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે, અને આ લેક્ટિક એસિડ કે જે ખાસ કરીને લેક્ટોઝનું પાચન થાય, દૂધમાં રહેલી જે શર્કરા છે લેક્ટોઝ એનું પાચન કરે અને એમાંથી લેક્ટિક એસિડ બનાવે. અને આ લેક્ટિક એસિડ શું કરે છે, સાહેબ આ લેક્ટિક એસિડ એ બરાબર દૂધમાં રહેલા પ્રોટીનનું અંશતઃ પાચન કરે, દૂધના જથ્થાને શું કરે, જમાવે, ઘટ્ટ સ્વરૂપમાં ફેરવે. મારો અગાઉનો એક વિડીયો જોશો તો કેવી રીતે દહીં બને છે એ મેં સરસ મજાનું સમજાવ્યું છે. તો દહીં બનવાની જે પ્રક્રિયા છે એના માટે જવાબદાર છે. પછી બેસિલસ બેક્ટેરિયા બીજું શું કામ કરે, તો આપણે ભણી રહ્યા છીએ કે સાહેબ લેક્ટિક એસિડ બેક્ટેરિયા બેસિલસ, બેસિલસનો પ્રકાર, તો આવું આપણે ભણી રહ્યા છીએ, બરાબર. બેસિલસ બેક્ટેરિયા એટલે કે સાહેબ દંડાકારના બેક્ટેરિયા કહેવાય, દંડાણુ છે આ એક પ્રકારના, પણ બહુ અગત્યનું કામ કરે છે. શું, તો કે સાહેબ દૂધમાંથી દહીં બનાવવાની તો પ્રક્રિયા કરે છે, પણ સાથે સાથે તેઓ ખોરાકમાં અથવા તો દૂધમાં વિટામિન બી 12 જે છે એની ગુણવત્તામાં બળ શું કરે, તો સાહેબ સુધારો કરે, એની ગુણવત્તામાં વધારો કરવાનું બહુ અગત્યનું કાર્ય કરે છે. અને સાથે સાથે આપણા જઠરમાં રહેલા જે કેટલાક રોગકારક સૂક્ષ્મજીવો છે, એ રોગકારક સૂક્ષ્મજીવોની જે વૃદ્ધિ છે અને ચેપકારક જે સૂક્ષ્મજીવો છે એમની વૃદ્ધિને ચકાસે છે, બરાબર, કે તેઓનું પ્રમાણ વધ્યું છે કે નહીં, અથવા તો તેઓનું પ્રમાણ નિયંત્રણમાં છે કે નહીં. તો બહુ સરસ મજાના આ ત્રણ કાર્યો, બરાબર, જે અગાઉમાં મારા વિડીયોમાં પણ તમે જોયેલા છે, ભણેલા છો એટલે તમને આવડી જાય. તો આ એક આટલો ટોપિક, કાર્બનિક એસિડનું ઉત્પાદન. કાર્બનિક એસિડ બરાબર કયા કયા પ્રકારના કાર્બનિક એસિડ ભણ્યા, તો કે સાહેબ આ ચાર પ્રકારના, શેમાંથી ઉત્પાદિત કરવામાં આવે અને એમનો ઉપયોગ પણ મેં તમને સમજાવ્યો.
આ રીતે બેટા બીજી એક સમજૂતી આપણને આપેલી છે કેટલાક આલ્કોહોલ્સ બરોબર જે આલ્કોહોલ્સ છે એ આલ્કોહોલ્સ પણ આપણને સૂક્ષ્મજીવોમાંથી જ પ્રાપ્ત થાય છે મારો અગાઉનો જે વિડીયો હતો એ અગાઉના વિડીયોમાં જો તમે જોયું હોય તો તમને ખબર પડી જાય કે સાહેબ આલ્કોહોલ એ આપણને ખાસ કરીને જે બ્રેવર્સિસ્ટ છે તો પહેલાં તો એ સમજી લઈએ કે સેકેરોમાઇસિસ સેરિવિસી છે શું તો સાહેબ સેકેરોમાઇસિસ સેરિવિસી એ વન ટાઈપ ઓફ ઈસ્ટ છે પણ કઈ ઈસ્ટ છે તો એ પણ આપણે ભણી રહ્યા છીએ કે સાહેબ એ બ્રેવર્સિસ્ટ છે કઈ ઈસ્ટ છે બેટા તો સાહેબ બ્રેવર્સિસ્ટ છે અને આ બ્રેવર્સિસ્ટ શું કરે છે તો સાહેબ આ બ્રેવર્સિસ્ટ એ કેટલાક જે ખાદ્ય પદાર્થો છે જેને આપણે સિરિયલ્સ કહીએ સિરિયલ્સ બોલો ધાન્ય બોલો એ ધાન્ય અને કેટલાક જે ફળોના રસ છે એમનું આથોણની ક્રિયા કરી અને એમાંથી આપણે શું આપે તો સાહેબ એમાંથી આપણને ઇથેનોલ બનાવી આપે તો તમને ખબર પડી ગઈ કે ઇથેનોલ જેવા જે આલ્કોહોલ્સ છે એ આલ્કોહોલ્સનું ઉત્પાદન સેકેરોમાઇસિસ સેરિવિસી નામની જે ફૂગ છે એ ફૂગ દ્વારા બરફ આપણને પ્રાપ્ત થાય છે અને એનો બરફ જ પીણા બનાવવાની અંદર ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગ પણ તમને ખબર પડી ગઈ પછી બીજી બહુ સરસ મજાની સમજૂતી કેટલાક એન્ઝાઇમ્સ બરાબર કેટલાક ઉત્સેચકો એન્ઝાઇમ્સ બોલો અથવા તો આના માટેનો શબ્દ છે અને આપણે ગુજરાતીમાં ઉત્સેચકો તરીકે ઓળખીએ તો એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચકો જે છે બરાબર કે જે પણ એ ખાસ કરીને બરાબર ઔદ્યોગિક રીતે હે ને ઔદ્યોગિક રીતે એસેમાંથી તો બધા કેટલાક સૂક્ષ્મજીવોમાંથી જ ઔદ્યોગિક રીતે ઉત્પાદિત કરવામાં આવે છે આવા જે કેટલાક એન્ઝાઇમ્સ છે એ એન્ઝાઇમ્સ બરાબર ઔદ્યોગિક રીતે આપણને કેવી રીતે ઉપયોગી છે એની એક સરસ મજાની આપણને સમજૂતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર બરોબર ધ્યાનથી જો એટલે તમારો આખો આખો પોઠો તૈયાર થઈ જાય એટલીસ્ટ ઓછામાં ઓછા 4 માર્કનો પ્રશ્ન તૈયાર થઈ જાય અને જો દરેક લીટી એમસીક્યુ તરીકે પૂછાય તો તમારા નીટનો 4 માર્કનો એમસીક્યુ અને બોર્ડનો 1 માર્કનો એમસીક્યુ પાક્કો થઈ ગયો અહીંથી તો વિદ્યાર્થી મિત્રો બરાબર પહેલી એક સમજૂતી તો બોર્ડ ઉપર આપણે જોઈએ તો કે સાહેબ લાઇપેઝ પ્રકારનો ઉત્સેચક નામમાં જ બરાબર રહેલો છે એનો અર્થ લાઇપેઝ લાઇપેઝ એટલે શું તો કે સાહેબ એ કોનું પાચન કરે તો સાહેબ લાઇપેઝ એ લિપિડનું પાચન કરે કોનું પાચન કરે તો કે સાહેબ લિપિડનું પાચન કરતા લાઇપેઝ નામના જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો બરાબર છે એ પણ સેમાંથી તો કે સાહેબ ઔદ્યોગિક રીતે સૂક્ષ્મજીવોમાંથી જ ઉત્પાદિત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પહેલા મેં તમને એવું કહ્યું કે આપણને ખબર હોવી જોઈએ આપણે શું ભણી રહ્યા છે જે ટોપિક ભણી રહ્યા છે જે ટોપિકની ચર્ચા ચાલી રહી એનો અર્થ આપણને એટલીસ્ટ ખબર હોવી જોઈએ ઉત્સેચકો શું છે તો કે સાહેબ 11મા ધોરણમાં આપણે ભણી રહ્યા કે સાહેબ ઉત્સેચકો એ એક પ્રકારના પ્રોટીન જ છે પ્રોટીનના બનેલા છે અથવા તો એવું કહી શકાય કે સાહેબ એવા રસાયણો એવા કાર્બનિક રસાયણો કે જેઓ શું કરે તો સાહેબ શરીર સજીવ શરીરમાં ચાલતી અથવા બરાબર છે જે ચાલતી જે જૈવરાસાયણિક પ્રક્રિયાઓ છે એ જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ લઈ અને પ્રક્રિયાના દરમાં શું કરે તો સાહેબ વધારો કરવાનું કામ કરે પ્રક્રિયાને ખૂબ ઝડપી બનાવી નાખે એટલે એવું કહેવાય કે સાહેબ 10^5 to 10^6 એટલે કે પ્રક્રિયાના દરમાં 10 લાખ ગણો વધારો કરી આપે અને પ્રક્રિયાને બહુ ઝડપી પૂરી કરી આપે અને ઉત્સેચકોની બીજી એક ખાસિયત એ છે કે સાહેબ તેઓ પ્રોટીનના બનેલા છે અને પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપમાં આપણને પાછા પ્રાપ્ત થાય એવા કાર્બનિક રસાયણો છે તો ઉત્સેચકો શું છે એ તમને ખબર પડી ગઈ કે સાહેબ ઉત્સેચકો હંમેશા આપણને શું કરે તો સાહેબ ઉત્સેચકો આપણને પ્રક્રિયકમાંથી નિપજ બનાવી આપે છે પ્રક્રિયાત્મકથી નિપજ આપે અને તેઓ મૂળ સ્વરૂપમાં આપણને પાછા પ્રાપ્ત તો અહીંયા આવો એક ઉત્સેચક જે સૂક્ષ્મજીવો દ્વારા ઔદ્યોગિક રીતે ઉત્પાદિત કરવામાં આવે આવો એક સૂક્ષ્મજીવ જે એનું નામ લખ્યું મેં લાઇપેઝ લાઇપેઝ કરે શું તો કે સાહેબ આપણા શર્ટ ઉપર જે ગંદા ડાઘા પડી જાય જે તૈલી ડાઘા પડી જાય કોઈ જગ્યાએ જમણવારમાં રિસેપ્શનમાં આપણે ગયા હોઈએ અને જમતી વખતે બરાબર છે આપણા બેધ્યાનપણાને કારણે જમવાને બદલે આપણે બીજું ક્યાંક ધ્યાન હોય બરાબર કારણ કે આપણા ઘણા બધા કામ હોય ત્યાં કરવાના હોય છે એટલે આપણે એવું સમજીએ છીએ કે શું થતું હોય કે સાહેબ ત્યાં જે તેલનો ડાઘો પડી ગયો દાળ ભાત શાકનો કે જે કંઈ ડાઘો પડી જાય તો ઝડપથી એ ડાઘા નીકળતા નથી કપડા ઉપર પણ જ્યારે તમે આવા કપડાને શું કરો તો કે સાહેબ આવા કપડાને જ્યારે લોન્ડ્રીમાં આપીએ ત્યારે એ આખો શર્ટ કે જે કંઈ છે એ તમને ચોખ્ખું કરીને આપે તો ખાસ કરીને કપડા ઉપર લોન્ડ્રીમાં
આજે તૈલી ડાઘા પડી જાય છે એ ડાઘા જે ગંદકી થઈ જાય છે એને દૂર કરવા માટે ત્યાં લાઇપેજ ઉત્સેચકના બીજા ટીપા નાખવામાં આવે. તૈલી ડાઘા પડી ગયા છે એટલે દાળ કે શાક કે ભાતમાં એમાં રહેલું જે તેલ છે એ તેલ એટલે કે લિપિડ, તો આ લાઇપેજ શું કરે છે? લિપિડનું વિઘટન કરી નાખે એટલે એ જે ડાઘા છે એ ડાઘામાંથી લિપિડને કાઢી નાખે. બરાબર, એટલે એવું કહેવાય કે તેલ કે ઘી છૂટું પડી ગયું તો ડાઘો જતો રહ્યો. તો આમ સરસ મજાની સમજૂતી મેં તમને લાઇપેજ માટે આપી કે એનો ઉપયોગ ક્યાં થાય છે. આવું જ બીજું એક બીજા બે ઉત્સેચકો જેનું નામ છે પ્રોટીએઝ અને પેક્ટિનેઝ. બરાબર છે, તો પ્રોટીએઝ એટલે ખબર પડી જાય કે પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક, પેક્ટિનેઝ તો આ પણ એક પ્રકારનો ઉત્સેચક જે ખાસ કરીને બોટલમાં પેક કરેલા જે ફ્રૂટ જ્યુસ છે એ ફ્રૂટ જ્યુસને શું કરે, તો સાહેબ બોટલમાં રહેલા જે પેક કરેલા જે ફળોના રસ છે બરાબર છે, એ ફળોના રસને વધુ સાફ કરવા માટે એને વધુ શુદ્ધ બનાવવા માટે આ બંને પ્રકારના ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક સરસ મજાની સમજૂતી આ બંનેના નામ ઉપર. તો તમે જરા જુઓ એટલે તમને ખ્યાલ આવશે શું નામ છે બંનેના. તો સાહેબ એકનું નામ છે પ્રોટીએઝ અને બીજાનું નામ છે પેક્ટિનેઝ. આ બંનેનો ઉપયોગ ખાસ કરીને તમે તમારા ઘરોમાં જ્યારે ફળોનો રસ કાઢો છો હે ને મશીન વડે, કોઈ પણ પ્રકારના ફળનો રસ કાઢો તો તમે એની જે થિકનેસ જુઓ છો એનું જે કન્સ્ટિટ્યુશન જુઓ ને એક સરખું ના હોય. બરાબર, તમે સિમ્પલ શું કહેવાય સંતરાનો રસ કાઢો તો તમને ઉપરના ભાગમાં પાતળું મળે, નીચેના ભાગમાં એ જાડો ભાગ મળે, મતલબ ઘટ્ટ કન્સ્ટિટ્યુશન હોય અને ઉપરના ભાગમાં કન્સ્ટિટ્યુશન જે છે એ તમને પાતળું એક સરખો રસ ના હોય. પણ જ્યારે જે દુકાનોમાં વેચવામાં આવતો જે પેકિંગ ફ્રૂટ જ્યુસ છે એ પેકિંગ ફ્રૂટ જ્યુસ ત્યારે જમે તમે પીઓ ને પછી એ એપી હોય કે પછી શું કહેવાય ફ્રૂટી હોય કે એક્સ વાય ઝેડ ગમે તે તમે ફ્રૂટ જ્યુસ કેમ ના પીઓ, બરાબર માઇન્ડ ગમે તે તમે પીઓ બરાબર, તો એમાં તમે જોશો ને તો ફળનો રસ એક સરખું એનું બંધારણ હશે, એક સરખું પ્રવાહી સ્વરૂપ હશે અને બિલકુલ એકદમ શુદ્ધ રસ હશે. તો એના બોટલમાં પેક કરવા માટે જે ફ્રૂટ જ્યુસ છે એ ફ્રૂટ જ્યુસનું બરાબર એક સરખું બંધારણ જાળવી રાખવા માટે અને એને શુદ્ધ બનાવવા માટે આ બે પ્રકારના ઉત્સેચકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બહુ અગત્યનો બીજો એક ઉત્સેચક છે, ઉત્સેચકનું નામ છે સ્ટ્રેપ્ટોકાઇનેસ નામ ઉપરથી. તો કે શેમાંથી મેળવવામાં આવે, તો સાહેબ સ્ટ્રેપ્ટોકોકસ અથવા સ્ટ્રેપ્ટોકોકાઈ નામના જે બેક્ટેરિયા છે તો આ એક પ્રકારના શું છે, તો આ પણ એક પ્રકારના બેક્ટેરિયા છે કે જે ઔદ્યોગિક રીતે બરાબર છે જેમાંથી આપણને શું મળે છે, તો સાહેબ સ્ટ્રેપ્ટોકાઇનેસ નામનો ઉત્સેચક મળે છે. આ સ્ટ્રેપ્ટોકાઇનેસ કે જે બીજું કંઈ નહીં પરંતુ જેનેટિકલી એન્જિનિયર્ડ રૂપાંતરિત સ્વરૂપ છે એનું, બરાબર છે, એના જીનેટિકમાં એના જીનેટિક બંધારણની અંદર ફેરફાર કરી અને આ રીતે સ્ટ્રેપ્ટોકાઇનસ આપણને મેળવવામાં આવે. આ સ્ટ્રેપ્ટોકાઇનસ કરે શું, તો સ્ટ્રેપ્ટોકાઇનસ છે ને બહુ અગત્યનું કામ શું કરે છે, તો સાહેબ બહુ અગત્યનું કામ આપણી જે રુધિરવાહિનીઓ છે એ રુધિરવાહિનીઓમાં બરાબર રુધિર વહન પામે છે, પણ એની જે દિવાલ છે એ દિવાલમાં બરાબર આ રીતે તમે જોશો તો આ દિવાલ છે ને એમાં કોલેસ્ટ્રોલ અને બીજા અન્ય પદાર્થોની ત્યાં જમાવટ થતી જાય, અન્ય પદાર્થોની જમાવટ થતી જાય, દિવાલ જાડી બનતી જાય, થિકનેસ એની વધતી જાય, અંદરનો જે વ્યાસ છે વ્યાસ ઘટતો જાય. કેટલીક વખત એવું પણ બને કે આ જે દિવાલ છે આ જે રુધિરવાહિની છે એ સાંકડી થઈ જાય અથવા તો ત્યાં છે ને પ્લેટ થઈ જાય, શું કહેવાય ક્લોટ બની જાય, ત્યાં કેટલાક ભાગમાં દ્રવ્ય રુધિરની સાથે ઘંટાઈ જાય, તો આપણને બરાબર જે રુધિર છે એ રુધિરના વહનમાં વિક્ષેપ ઊભો થાય, રુધિરના વહનમાં વિક્ષેપ ઊભો થાય અને આને કારણે શું થાય, તો કે સાહેબ હૃદયના જે ભાગો છે એને રુધિર ના મળે, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થાય બરાબર છે, અને હાર્ટ એટેક જેવા જે રોગો છે એ રોગો થવાની સંભાવના રહે છે. એટલે આ સ્ટ્રેપ્ટોકાઇનેસ નામનો ઉત્સેચક શું કરે, તો ત્યાં રહેલા જે ક્લોટ્સ છે બરાબર જે ગંઠાઈ ગયા છે રુધિરની સાથે અન્ય દ્રવ્યો એને સાફ કરી નાખે, એક ક્લોટ બ્લસ્ટર તરીકે ઓળખાય. એટલે તમને એ ખબર પડી ગઈ કે સાહેબ રુધિરને તોડવા માટે રુધિરની જે ગાંઠો છે રુધિર જે જામી ગયું છે બરાબર એને તોડવા માટે એટલે ક્લોટ એટલે જામી જવું બ્લસ્ટર બરાબર ને તોડવું, તો રુધિરને બરાબર ગંઠાય તું અટકાવે અથવા તો એને બ્લસ્ટ કરવા માટે ઉપયોગી છે. તો આપણે એક સરસ મજાની મેં તમને સમજૂતી આપી બરાબર છે. આ જ રીતે બરાબર વ્યવસાયિક રીતે અથવા તો ઔદ્યોગિક રીતે ઉત્પાદિત કેટલા
જૈવ સક્રિય અણુઓ પણ બરફ પ્રાપ્ત કરવામાં આવે છે સજીવો સૂક્ષ્મજીવોમાંથી. સૂક્ષ્મજીવો જેમાં એક નામ આપેલું છે અને આનું નામ છે ફૂગ, જેનું નામ મેં લખ્યું છે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. બરાબર, ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની જે ફૂગ છે એમાંથી એક પદાર્થ મેળવવામાં આવે અને પદાર્થનું નામ જૈવ સક્રિય જે મોલેક્યુલ છે જે અણુ છે એનું નામ મેં લખ્યું છે તો આને કહેવાય. મારી સાથે બોલીશું સાયક્લોસ્પોરિન એ. શું બોલીએ બેટાને આપણે? તો આનું જે નામ છે એને મેં નામ લખ્યું તો આને સાયક્લોસ્પોરિન એ તરીકે ઓળખવામાં આવે. એટલે કે ટ્રાઇકોડર્મા પોલિસ્ફોરમમાંથી સાયક્લોસ્પોરિન એ નામનું જે જૈવ રાસાયણિક અણુ છે, આ જૈવ રાસાયણિક અણુ શું કામ કરે છે? તો સાહેબ, આ જૈવ રાસાયણિક અણુ એ ખાસ કરીને પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વર્તે છે. અને જરૂર ક્યારે પડે? તો કે સાહેબ, ખાસ કરીને જ્યારે એક સજીવમાંથી બીજા સજીવમાં, બરાબર, શું કરવામાં આવે? તો કે સાહેબ, એક સજીવમાંથી બીજા સજીવમાં જ્યારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે, અંગ પ્રત્યારોપણ કરવામાં આવે, બરાબર, કેટલીક વખતે એવી જરૂરિયાત ઊભી થાય કે વ્યક્તિનું મૂત્રપિંડ કામ કરતું બંધ થઈ જાય, વ્યક્તિની કિડની કામ કરતી બંધ થઈ જાય, કેટલીક વખતે લીવર પણ ડેમેજ થઈ જાય તો એનું પણ ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું પડે, અને કેટલીક વખતે, બરાબર, ચામડી કે જેનું પણ તો આવા કિસ્સામાં શું થાય? કમ્પેટેબિલિટી ચકાસવામાં આવે. કમ્પેટેબિલિટી એટલે શું? તો કે સાહેબ, રુધિર સંગતતા. બળ ઉપર બરોબર ધ્યાન આપજો, બહુ અગત્યનો મુદ્દો છે. બંનેની રુધિર સંગતતા મળવી જોઈએ, બરાબર. જો બંનેની રુધિર સંગતતા નહીં મળે તો આ એ વ્યક્તિ જ્યારે બી વ્યક્તિને પોતાનું અંગ દાન કરશે ત્યારે બી વ્યક્તિનું જે રોગપ્રતિકારક તંત્ર છે એ રોગપ્રતિકારક તંત્ર એને એક્સેપ્ટ નહીં કરે. હું જે બોલું છું ખબર પડે? રોગપ્રતિકારક તંત્ર શું નહીં કરે? તો સાહેબ, રોગપ્રતિકારક તંત્ર એને એક્સેપ્ટ નહીં કરે. આપણે આવું ભણી રહ્યા છીએ. શું ભણી રહ્યા? તો કે સાહેબ, જ્યાં રોગપ્રતિકારક તંત્રના ઘટક તરીકે જે પેલો એન્ટીબોડીનો અણુ છે એ એન્ટીબોડીનો અણુ, બરાબર છે, શું કરે? તો પેલા અંગને શરીરમાં બેસવા નહીં દે. તો એ વખતે રુધિરની સંગતતા તપાસવી જરૂરી બને છે. પણ જ્યારે રુધિર સંગતતા બરાબર મેચ થતી ન હોય તો આવા કિસ્સામાં સાયક્લોસ્પોરિન એ નામની દવા આપી અને હંગામી સમય માટે એનું જે રોગપ્રતિકારક તંત્ર છે એને શું કરવામાં આવે? તો સાહેબ, એને હંગામી સમય માટે બંધ કરી દેવામાં આવે, એને ધીમું કરી દેવામાં આવે. અને પછી અંગ પ્રત્યારોપણ થઈ ગયા પછી ફરી પાછું અંગ, શું કહેવાય, એને બરાબર રાબેતા મુજબ એને યોગ્ય સ્થિતિમાં લાવી દેવામાં આવે. ટૂંકમાં અંગ પ્રત્યારોપણ થતું હોય એ વખતે પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે આ સાયક્લોસ્પોરિન એ વર્તે છે. તો એક સરસ મજાની સમજૂતી બેટાને, આ સાયક્લોસ્પોરિન શું કાર્ય છે, ક્યાંથી મેળવવામાં આવે અને સજીવનું નામ શું છે. રેડી? તો યાદ રાખીશું. આવું જ બીજું એક ફૂગ છે અને ફૂગનું નામ છે મોનસ્કસ પુરપુરિયસ. યાદ રાખીએ, મારી સાથે બોલીશું મોનસ્કસ પુરપુરિયસ. મોનસ્કસ પુરપુરિયસ નામની જે ફૂગ છે એમાંથી શું મેળવવાનું? સર, એમાંથી સ્ટેટિન્સ મેળવવામાં આવે. શું મેળવવામાં આવે? તો સર, એમાંથી છે ને સ્ટેટિન્સ મેળવવામાં આવે છે. અને આ સ્ટેટિન્સનો ઉપયોગ કઈ જગ્યા થાય? તો કે સાહેબ, રુધિરની અંદર અને કોલેસ્ટરોલનું પ્રમાણ ચોક્કસ માત્રામાં હોય, એટલે શરીરની અંદર બરાબર જે કોષો છે અને મોટે ભાગે યકૃતનું કામ છે કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરવાનું, એટલે એવા કેટલાક ઉત્સેચકો છે જે કોલેસ્ટ્રોલ બનાવવાનું કામ કરે છે. શું કામ કરે બેટા? તો કે સાહેબ, કોલેસ્ટ્રોલ બનાવવાનું કામ કરે. તો આ જે વધારે પડતો જે કોલેસ્ટેરોલ છે એ વધારે પડતા કોલેસ્ટેરોલ, અથવા તો જો રુધિરમાં કોલેસ્ટેરોલની માત્રા વધી જાય તો આ કોલેસ્ટેરોલ એ રુધિરવાહિનીમાં રૂકાવટ ઊભી કરે, બરાબર છે, હાર્ટ એટેક અને બીજા અન્ય જે રોગો છે એ રોગો થવાની સંભાવના રહેલી છે. એટલે અહીં આ જે સ્ટેટિન્સ છે બરાબર કે જેમના રુધિરમાં બરાબર કોલેસ્ટ્રોલનું પ્રમાણ બહુ વધારે હોય અથવા તો એકાદ વખત એમને હાર્ટ એટેક જેવી બરાબર છે બીમારી થયેલી હોય તો આવા કિસ્સામાં ડૉક્ટર એમને શું આપે? તો સ્ટેટિન્સ આપે. આ સ્ટેટિન્સ કરે શું? તો સાહેબ, આ જે સ્ટેટિન્સ છે આ સ્ટેટિન્સ એ આપણા શરીરની અંદર જે કોલેસ્ટ્રોલનું ઉત્પાદન કરવા માટેના જે જવાબદાર ઉત્સેચકો છે એ જવાબદાર ઉત્સેચકો બરાબર કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ અથવા તો ઉત્પાદન કરવા માટેના જે જવાબદાર ઉત્સેચકો છે એમની સાથે સ્પર્ધા કરે અને એમને કોલેસ્ટ્રોલ બનાવતા અટકાવવાનું કામ કરે. ટૂંકમાં અહીંયા મેં લખ્યું છે કે તે સ્પર્ધા નિગ્રાહક તરીકે હોય. નિગ્રાહક એટલે અટકાવવું.
તો એક સરસ મજાની સમજૂતી મેં તમને સ્ટેટિન્સ માટે પણ આપી. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમારે હવે મારે એ આખો પેરેગ્રાફ વાંચવાની ક્યાંય જરૂર નથી. તમે બરાબર વિડીયોની શરૂઆતમાં પહેલાં તો આનો એક સ્ક્રીન કેપ્ચર લઈ લો, બરાબર છે, એટલે એક આખું ટેબલ તમારા માટે તૈયાર થઈ ગયું, એની પીડીએફ બનાવી દો અને પરમેનન્ટ અને યાદ રાખો. જ્યારે પણ ફ્રી થાવ ત્યારે ટેબલ જોઈ લો, તમારા એક એક માર્ક ચાર ચાર માર્ક રેડી થઈ જાય. અને હવે વિડીયોને એકાદ બે વખત જોઈ અને પછી એનું હોમવર્ક લખી નાખો. પણ બહુ અગત્યની અને બહુ કાળજી રાખવાની બાબત એ છે કે કોઈ પણ વિદ્યાર્થી ટેબલ બનાવીને હોમવર્ક તમારા માટે લખવાનું છે, મને તો વર્ણનમાં લખીને જ મોકલવું, તો આવી ભૂલ ન કરવી. અને ચાર્ટ બનાવી અને ઘરમાં દિવાલમાં ચોંટાડી રાખો, એટલે આપણા 7માંથી 2 માર્ક 3 માર્ક તો ફાઇનલ થઈ ગયા. તો એક સરસ મજાનો વિડીયો મેં તમને, બરાબર છે, રસાયણો ઉત્સેચકો અને નેજરના સજીવ સક્રિય અણુઓના ઉત્પાદનમાં સુસૂક્ષ્મજીવોનો ફાળો છે એનો સરસ મજાનો વિડીયો બનાવ્યો. તો આઈ હોપ કે અને આશા રાખું કે તમને વિડીયો ગમ્યો હશે અને તમે આને જુઓ, વારંવાર તૈયાર કરી નાખો અને મારી ચેનલને વધુમાં વધુ શું કરશો તો સાહેબ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ન ભૂલશો. ઓકે, ગુડ બાય.